करजन ओवरा नु काम 7 वर्ष पछी शुरू थता तेनु खाद मुहूर्त करवामा आव्यु। करजन ओवारो करजन डेम ओवरफ्लो થવાના કારણે 7 વર્ષ પહેલા તૂટ્યો હતો। ત્યાર પછી દર વર્ષે ચોમાસામાં પૂરના પ્રવાહમાં માં કરજણ ઓવારો વધુ ને વધુ ધોવાતો જતા આ ઐતિહાસિક ઓવારાનું સતત ધોવાણ થતું રહ્યું અને આખો ઓવારો વચ્ચેથી બેસી જતા આ ઓવારો ખંડિત અને જોખમી બની ગયો હતો। રાજવી પરિવારે આ ઐતિહાસિક ઓવારાને રિનોવેટ કરવાની વારંવાર માંગ કરી હતી, પણ નગરપાલિકા આ ઓવારાનું જતન કરી શકી ન હતી। રાજપીપળાની આન બાન અને શાન કહી શકાય એવો આ રાજવી પરિવારે બનાવેલા કરજણ ઓવારાની દુર્દશા સામે ભારે ખેદ વ્યક્ત કર્યો હતો અને સરકારી તંત્ર જાળવણી ન કરી શકતા રાજવી પરિવારને સોંપી દેવાની માંગ કરી હતી। આજે 7-7 વર્ષના વહાણા વાતા દૂર ખાતા કરજણ ઓવારાનો રિનોવેશન કરવા સરકારી તંત્ર ઉદાસીન રહ્યું। હવે 7 વર્ષ પછી તંત્રને કરજણ ઓવારો રિનોવેટ કરવાનું યાદ આવ્યું, એનાથી જનતાને આશ્ચર્ય થઈ રહ્યું છે। કરોડના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોવા છતાં રાજા રજવાડા વખતના આ કરજણ ઉવારાની દુર્દશા માટે નગરપાલિકા અને વહીવટી તંત્ર જવાબદાર હોવાનું જનતા જણાવી રહી છે। જનતા એવું પણ જણાવી રહી છે કે તંત્રને 7 વર્ષ પછી ઓવારો 1.5 કરોડના ખર્ચે રિપેર કરવાનો વારો આવ્યો છે, ત્યારે આ ઓવારાનું કામ ગુણવત્તાવાળું થાય અને બાજુના રામગઢ પુલ જેવું વચ્ચેથી બેસી જાય તેવું તકલાદી કામ ન થાય એવું જનતા ઈચ્છી રહી છે। રામગઢ પુલના તકલાદી કામને જે રીતે વિવાદ થયો હતો એવું કામ આ ઉવારાનું ના થાય એ જોવાનું કામ નેતાઓ અને તંત્રનું રહેશે। આ કામમાં કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય અને તકલાદી કામ ન થાય અને મજબૂત અને ટકાઉ ઉવારો બને એવું જનતા ઈચ્છી રહી છે। હવે જોવું એ રહ્યું કે આ પુલનું સમારકામ કેવું થાય છે। દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા।